મુંબઈની મોડેલ માદરે વેતન કાવીઠાના સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું. ગ્રામજનોની તકલીફ અને મુશ્કેલીઓ દૂર કરી ગામના વિકાસ માટે ચૂંટણીમાં મેદાનમાં ઉતરી. છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિવસે ને દિવસે માહોલ જામી ગયો છે ત્યારે અવનવી વાતો બહાર આવી રહી છે. ત્યારે મુંબઈની મોડેલ પણ માદરે વતનમાં સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચ પદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. ત્યારે ચાર ચાર મહિલાઓએ ઉમેદવારી કરી છે, જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી ઇસરા નિપા એટલે પણ પટેલે પણ સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે. ઇસરા પટેલ વર્ષોથી મુંબઈમાં રહીને મોડેલિંગ કરે છે અને લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ચને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું છે. ઇસરા પટેલે પોન્ડસ, પેન્ટીન, પ્રોવોગ, એશિયન પેન્ટ્સ, રેમન્ડ સુન્ટિંગ, શાહરૂખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ, લેકમે જેટ એરવેઝ, પિઝા હટ, નોવેટલ હોટેલ્સ, ઉમા અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર એવરનેસ માટે પણ મોડેલિંગ કર્યું છે. મોડેલ ઇસરા પટેલે શા માટે સરપંચ પદ માટે ઝપલાવ્યું, આવો જાણીએ તેઓના આજે શબ્દોમાં. લોકડાઉનમાં માદરી વતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના થયો ત્યારે સારવાર માટે પૈસા ન હતા. એટલું જ નહીં, દવાખાનાને લઈને જવાવાવાળું ન હતું. એ લોકોને તો એ પણ ખબર નહોતી કે કોરોના શું છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા. તેને જોઈને મને લાગ્યું કે મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાકના ઘરમાંથી પાણી ટપકતું હતું. અહીંના મોટાભાગના લોકોને 6 મહિના સુધી ઘરે બેસી રહેવું પડે. બધા મજૂરી પર જીવવાવાળા છે. મારી જિંદગીમાં તો બધું જ સારું છે. હું દુનિયાના ઘણા બધા દેશોમાં ફરી છું. ડેવલપમેન્ટ પણ દુનિયાભરમાં છે, તો મારા ગામમાં કેમ નહીં? એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. અહીંયા હમણાં તો સરપંચ છે પણ વહીવટ બીજો કરે છે, કામ થતાં નથી. જેઓને મજૂરી મળતી હોય તેઓને મનરેગા હેઠળ મજૂરી પૂરી પાડવાની એ પૈસા ખિસ્સામાં નાખે છે. લોકો માટે કોઈને કામ નથી કરવું એટલે મને મારા દિલથી થયું કે કંઈક કરો. મોડેલ ઇસરા પટેલ સરપંચ પદ પરથી ચૂંટાય તો પ્રાયોરિટી શું હશે? હું અહીંયા રહેતી હતી ત્યારે સારાએ જવા માટે બસ ન હતી. અડધા દિવસ બસ આવે, અડધા દિવસ ન આવે. હમણાં તો એક પણ દિવસ બસ આવતી નથી. ઘણા બધા એવું કહે છે કે અહીંયા બસ નથી આવતી એટલે અમે છોકરાઓને સારાએ મોકલતા નથી. શિક્ષણનો અભાવ રહે છે તો અમને સમજ કેવી રીતે પડશે? લોકો એમને છે સેતર્યા જ કરે છે. મારે એ લોકોને શિક્ષણ આપવું છે. બીજા ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં પાણી હતા. અત્યારે એક સગર્ભા મહિલાને ઉચકીને લાવવી પડી હતી. ત્યાં કોઈ ગાડી પણ જઈ ન શકે તેવી હાલત હતી. એટલે જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા બનાવવા છે. કેટલા બધા લોકો પાસે પાક્કા ઘર નથી. ઘર તો છોડો, હમણાં તો પાણી પડે છે. કોઈ પણ જાતની સગવડ જ નથી. તેવા લોકોને આવાસ અપાવવું છે. સારામાં ગઈ ત્યારે જોયું હતું કે સારામાં જે ખાવાનું આપે છે તેમાં પાને એજવી દાર આપે છે. તેમાં શું એ લોકોને શું પોષણ મળે? સરકારમાંથી નહીં આવે તો મારે પોતાના ખિસ્સામાંથી પૌષ્ટિક આહાર આપીશ, જે આ સિવાય પણ આ બધાના કામો કરવા છે. બાળકો માટે રમતગમતના મેદાન મળે, વૃદ્ધ લોકોને કોઈ આધાર નથી, એ લોકો માટે કંઈક કરી શકું. મારે મારા ગામ માટે કંઈક કરવું છે, એ મારી ફરજ બને છે. મોડેલ અને સરપંચ વચ્ચે સમન્વય કેવી રીતે કરશો? ઇસરા પટેલને જ્યારે આ સવાલ કર્યો કે તમે એક મોડેલ અને સરપંચ વચ્ચે સમન્વય કેવી રીતે કરશો, ત્યારે જણાવ્યું કે હું એ નક્કી કર્યું છે. હું ગ્લેમર ઇન્ડસ્ટ્રીની સુખ સાહેબી મને મળે છે. બોમ્બેએ મને ઘણું બધું આપ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ હશે તો હું જઈશ, પણ મારી પહેલી પ્રાયોરિટી મારું ગામ જ હશે. મારે જે લોકોને ઘર અપાવવાના છે તેમને ઘર રોજગારી નથી, તેઓને રોજગારી અપાવીશ. જે લોકોના બાળકો હેરાન થઈ રહ્યા છે સારાઈ જવાએ સગવડ નથી, તેઓ માટે સગવડ કરાવીશ. મારાથી જેટલી બનશે, દુનિયામાં જેટલી સગવડ છે તે બધી જ સગવડ લાવવાનો પ્રયત્ન કરીશ. લારકા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી ટીવી, ચોટીલા. તમને સરપંચમાં ઉભા રહેવાની ઈચ્છા કેવી રીતે થઈ? મને સરપંચમાં ઊભા રહેવાની ઈચ્છા, સૌથી પહેલાં તો હું આજે લોકડાઉનમાં અહીંયા રહી, છેલ્લા 10 વર્ષથી તો હું બોમ્બેમાં જ રહું છું અને ત્યાં જ કામ કરું છું. પણ જે 10 વર્ષમાં જે હું ત્યાં રહીને મેં જોયું કે 2 વર્ષમાં ખાસ કરીને મેં જોયું કે ભાઈ અહીંયા આગળ જે લોકડાઉન પછી જે પરિસ્થિતિ જોઈ, લોકડાઉન પછી ઘણા લોકોને કોરોના થયો, એ લોકો પાસે દવાખાને જવાના પૈસા નહીં, કોઈ દવાખાને લઈ જવાવાળું નહીં, એમને બિચારાને ખબર પણ નહીં કે આ કોરોના શું છે. તો જે રીતે ઝઝૂમી રહ્યા હતા
એટલે મને લાગ્યું કે આ લોકોની હું જેટલી બને એટલી મદદ કરું. અને એના પછી અહીંયા એટલો બધો વરસાદ પડ્યો કે અહીંયા પાણી એટલું બધું ભરાઈ ગયું, લાઈક ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી હતું. લોકો મજૂરી કરવા 6-6 મહિના સુધી લોકોને ઘરે બેસી રહેવું પડે. આ જે વિસ્તાર છે એ બધા મજૂરી પર જીવવાવાળા છે. અહીંયા જે મજૂરી મળે રોજની 150-200 રૂપિયા મજૂરી અહીંયા જે મળે છે એના ઉપર લોકો જીવે. હવે 6 મહિના મજૂરી ના હોય તો કેવી રીતે એ લોકો દિવસ કાઢે? એટલે મને થયું કે મારી જિંદગીમાં તો બધું સારું જ છે, હું જેટલી આગળ વધી ગઈ છું. હું આ ગામની દીકરી હોવા છતાં મારું ગામ આજે મને એવું લાગ્યું કેટલું પાછળ છે. એ લોકો માટે કંઈક કરું. હું આજે એટલું આટલા બધી દુનિયામાં ઘણા બધા દેશો ફરી, ડેવલપમેન્ટ એટલું બધું દુનિયાભરમાં છે, તો મારા ગામમાં કેમ નહીં? આ વસ્તુ મને માઇન્ડમાં થઈ કે ભાઈ આ લોકો માટે કંઈક કરવું જોઈએ. અને જે બધા જે અત્યારે જે હાલમાં જે સરપંચ છે, સરપંચ કોઈ બીજું છે, વહીવટ કોઈ બીજો કરે છે, તો એમ. અને પછી જે બી પૈસા આવે છે એ બધા પોતપોતાના ખિસ્સામાં નાખી દે છે, કામ કોઈ કરતા નથી. મનરેગા હેઠળ કેટલા બધા કામો આવે છે, જે સરકારની યોજના છે કે જે લોકોને કામ મજૂરી ના મળતી હોય એમને મજૂરી પૂરી પાડવાની, તો એ બધા પૈસા બધા ખિસ્સામાં જ નાખે છે લોકો. લોકો માટે કોઈને કામ નહીં કરવું. તો મારા દિલથી મને એવું થયું કે આ લોકો માટે કંઈક કરું. મારો થોડો જે બી મારી પાસે જે ટાઈમ છે, મારી જિંદગી જે મને સારી રીતે ઉપયોગ કરવો છે, આ લોકો માટે કરું. એટલા માટે પછી મેં આ સરપંચ ઉમેદવારી માટે કર્યું. તમે સરપંચ તરીકે ચૂંટાઈ જાઓ છો, તો તમારી પ્રાયોરિટી શું રહેશે? સૌથી પહેલા જ્યારે હું અહીંયા રહેતી હતી તો અમને બસ નથી, અમારી પાસે બસ નથી સ્કૂલે જવા માટે. અડધા દિવસ બસ આવે, અડધા દિવસ ના આવે. હવે મને સ્કૂલે જાય બી 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષમાં હવે હાલની જે સ્થિતિ છે એ પ્રમાણે એક પણ દિવસ બસ નથી આવતી, અહીંયા બસ આવતી જ નથી. મેં તો છેલ્લા 5 દિવસમાં કોઈ બસ ગામમાં આવતા જોઈ જ નથી. હું ઘણા બધા લોકોને મળી, એ લોકોનું કેવું છે કે અહીંયા બસ નથી આવતી એટલે અમે સ્કૂલે છોકરાઓને મોકલતા નથી. હવે શિક્ષણનો અભાવ રહેશે તો આ લોકો કેવી રીતે, એમને સમજ કેવી રીતે પડશે? લોકો એમને છેતરે. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.